માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવો થી શરૂ કરું છું કોરોના સંક્રમણને રોકવા માટે લોકોની હેરફેર ઓછી થાય અને લોકો વચ્ચેનો સંપર્ક ઘટે તે ખૂબ જ જરૂરી છે લોકોની બિનજરૂરી હેરફેર રોકવા પોલીસ દ્વારા આવા લોકો પકડાય ત્યારે તેમને વાહનો પણ જપ્ત કરવામાં આવે છે ઉપરાંત જે મગાઉ પણ જણાવવામાં આવ્યું હતું તેમ ટુ વ્હીલર વાહન ઉપર એકથી વધુ લોકો અને ચાર વ્હીલર વાહન ઉપર બેથી વધુ લોકો મુસાફરી કરતાં મળી આવશે તો તેવા વાહનો ડિટેન કરવામાં આવશે આવું ન કરવા અંગે કેન્દ્ર સરકારની પણ ગાઈડલાઈન છે જેથી આવા વાહન મળી આવશે તો જપ્ત કરવામાં આવશે લોકોને ફરી અપીલ છે કે શક્ય તેટલું ઓછું બહાર નીકળો જ્યારે અતિ અનિવાર્ય કારણોસર બહાર નીકળવાનું થાય તો હંમેશા માસ્કનો ઉપયોગ કરો બજારમાંથી લીધેલું માસ્ક ન હોય તો ઘરે ઉપલબ્ધ રૂમાલ દુપટ્ટો જેવું કોઈપણ કપડાંથી મોંને ઢાંકીને રાખો અને જ્યાં જાઓ ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રાખો માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ સૂચન કરેલ છે કે જો આ સંક્રમણથી બચવું હોય તો હવેથી નાગરિકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને એક આદતની જેમ જીવનનો ભાગ બનાવવું જોઈએ કોરોના સંક્રમણ જ્યાં વધુ છે તેવા વિસ્તારોને કોર્ડન કરીને ત્યાં વધુ તકેદારી અને વધુ સઘન બંદોબસ્ત રાખવામાં આવેલ છે પરંતુ જ્યાં હાલ કેસ નથી અથવા ઓછા છે તેવા ગ્રીન ઝોન કહી શકાય તેવા વિસ્તારોના લોકોને પોતાના વિસ્તારમાં સંક્રમણ ના ફેલાય તે માટે વિશેષ તકેદારી રાખવું જોઈએ આવા વિસ્તારોમાં લોકોએ જાગૃત થઈને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પોતાના વિસ્તારમાં આવેલ શાકભાજી જેવા વેચાણ સ્થાનો ઉપર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ અને બીજા પાસે પણ પાલન કરાવવું જ જોઈએ આવી કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું ધ્યાને આવે તો પોલીસને તેની જાણ કરવા અપીલ છે ગઈકાલે સો નંબર ઉપર નાગરિકો દ્વારા આવી જ ફરિયાદો મળેલી છે જેના ઉપરથી રાજ્યમાં કુલ તેતાલીસ ગુનાઓ દાખલ કરી નિવારાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે જ્યાં સંક્રમણ વધુ થવા સંભવ હોય ત્યાં સાવચેતીના ભાગરૂપે આવા વિસ્તારોને કોર્ડન કરી સરકાર દ્વારા હાલમાં આપવામાં આવેલ છૂટછાટ પણ રદ કરવામાં આવી શકે છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તકેદારીના ભાગરૂપે આવી કાર્યવાહી આજે કરવામાં આવેલ છે ગોધરા શહેરમાં સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે ગોધરા શહેરનું કોઈ પણ છૂટછાટ વગર ફરી સખ્ત રીતે લોકડાઉન કરવું સ્થાનિક તંત્રને જરૂર લાગ્યું છે જેથી ગોધરા શહેરમાં અગાઉ જે દુકાનો ખોલવાની અને આવશ્યક સેવાઓ સિવાયની અન્ય છૂટછાટ આપવામાં આવેલ હતી તે રદ કરવામાં આવેલ છે અને શહેરને ચુસ્ત લોકડાઉન હેઠળ મૂકવામાં આવેલ છે આવી કાર્યવાહી માટે ગોધરા શહેર માટે અલગથી એક એસઆરપી કંપની પણ બંદોબસ્ત માટે ફાળવવામાં આવેલ છે પોલીસ પર થયેલ હુમલાના વધુ એક બનાવ સંદર્ભે પાસા હેઠળ ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ પચીસ ચાર વીસ વીસના રોજ એક ગામડામાં જીઆરડીના સભ્યો ઉપર હુમલાના એક બનાવ બનેલ હતો જે સંદર્ભે મોલ્ડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી આ ગુનામાં સામેલ બે આરોપીઓ ગઈકાલે પાસા કાયદાની જોગવાઈ હેઠળ ધરપકડ કરી જેલ મોકલી આપવાનું કાર્યવાહી કરવામાં આવી રહેલ છે ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ સાત હજાર ત્રણસો એકવીસ વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ એક લાખ પેંત્રીસ હજાર એકસો તેતાલીસ વાહનોને મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીના સીસીટીવી દ્વારા જે પોલીસ ચેક કરી રહી છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ સત્યાવીસ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં તેત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ ત્રણસો એકસઠ ગુનામાં પાંચસો એકાણું લોકોની અટકાયત કરવામાં આવેલ છે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન સીસીટીવી અને એ એનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહેલ છે અને જ્યાં લોકડાઉન ભંગનો બનાવો ધ્યાન ઉપર આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે રાજ્યમાં ડ્રોન ફૂટેજના મદદથી કુલ ત્રણસો છ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે આજ સુધીમાં ડ્રોન ફૂટેજના મદદથી કુલ નવ હજાર સાતસો પંચાણું ગુનાઓ દાખલ થયેલ છે અને ઓગણીસ હજાર એકસો ત્રેપન લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ ચોહત્તર ગુનાઓ દાખલ કરીને ચોર્યાસી લોકોની અટકાયત કરવામાં આવેલ છે આજ સુધીમાં આવા કુલ એક હજાર નવસો આઠ ગુનાઓ સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં કુલ બે હજાર આઠસો બાણું લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના ઓગણીસ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આજ સુધીમાં આવા પાંચસો ચુમ્માલીસ ગુનાઓમાં કુલ એક હજાર એકસો ચોવીસ આરોપીઓની ધરપકડ કરવામાં પણ આવેલી છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે ચૌદ એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે તેમજ અત્યાર સુધીમાં કુલ ચારસો છન્નું એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે ગઈકાલે એ એન પીઆરના ગુનાઓ અને આજ સુધીમાં કુલ 690 નેવું ગુનાઓ દાખલ થયેલ છે વિડિયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ એકસો તેત્રીસ ગુનાઓ અને આજ સુધીમાં કુલ એક હજાર બસો ચોત્રીસ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જે કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે અઠ્યાવીસ ગુનાઓ અને આજ સુધીમાં કુલ ચારસો છપ્પન ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા બે હજાર છસો ત્રીસ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિ દ્વારા કાયદા ભંગની ગુનાઓની સંખ્યા નવસો ચોવીસ અન્ય ગુનાઓ ચારસો પંચ્યાસી ગઈકાલે કુલ ગુનાઓ ચાર હજાર ઓગણચાલીસ આજ દેન સુધીના કુલ ગુનાઓ એક લાખ સાત હજાર એકસો આરોપી અટક કરેલાની સંખ્યા ચાર હજાર નવસો એકોતેર જપ્ત કરેલ વાહનોની સંખ્યા સાત હજાર છસો સાઠ